તમે કે ટેન્શન માં હોય એવું લાગે છે. બેટા એક્ચ્યુઅલી આપણી સિસ્ટમ હેક થઈ ગઈ છે. સો હું તારી સાથે પછી વાત કરું છું. લાગે છે કે નિશાને વાતની ખબર પડી ગઈ છે. હવે મને ઓફિસ જવા માટે એકદમ ઈઝી વે મળી ગયો છે. શું થયું બેટા? એક્ચ્યુઅલી મેમ, અમારી આખી સિસ્ટમ હેક થઈ ગઈ છે અને મોટા મમ્મી બહુ જ ટેન્શનમાં છે. ડોન્ટ વરી, આવી બધી પ્રોબ્લેમ સોફ્ટવેરમાં થયા કરે. હું જ્યારે સાયબર સેલમાં જોબ કરતી હતી ત્યારે મેં આવી ઘણી પ્રોબ્લેમ સોલ્વ કરી છે. ચાલ તું તૈયાર થઈ જા, પછી આપણે મોલમાં જઈએ. સોરી મેમ, બટ ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારી સાથે ઓફિસે આવીને કંઈ હેલ્પ કરી શકો? અરે વાહ, માય સ્વીટ એન્ડ લવલી ડાર્લિંગ, તારા મોઢેથી આ સાંભળવા માટે તો મારા કાન ક્યારના તરસી ગયા હતા. હા તો એ જ વાત થઈ ને, ભાવતું તું ને વૈદે કહ્યું. હવે તો નીકળવું જ પડશે. ખેવનાના ધમાકાનું તો સુરસુર્યું થઈ ગયું લાગે છે. પણ એને કહ્યું હતું કે જ્યાં સુધી મેસેજ ના આવે ત્યાં સુધી અહીંયાથી નથી નીકળવાનું. હવે શું કરવું કંઈ ખબર નથી પડતી. તૈયાર થઈ ગઈ? હા. તો પછી ચાલો આપણે નીકળીએ. શું થયું પિયુ? તારી તબિયત તો બરાબર છે ને? હા, મને શું થવાનું. તો ચાલો આપણે નીકળીએ હવે. અચ્છ, સોરી, મારે પાણી પીવું છે. હું લઈ આવું. અંકલનો ફોન અત્યારે? યસ અંકલ. સોરી, શું? મેં તને ડિસ્ટર્બ કર્યું. અરે ઇટ્સ ઓકે, બોલો ને શું હતું? આઈ નો કે તું હનીમૂન પર છે, પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અંકલ શું થયું? આપણી એપની સિસ્ટમ હેક થઈ ગઈ છે. વોટ? અમને લોકોને ખબર નથી પડી રહી કે સોલ્યુશન કઈ રીતે લાવવું. બટ અચાનક સિસ્ટમ કઈ રીતે હેક થઈ શકે? અને આપણે તો પ્રોટેક્શન વોલ મૂકેલી છે ને, તો અલાર્મ વાગ્યો હશે ને? ના, એવું કંઈ જ નથી થયું. આઈ થિંક હેકરને પહેલેથી જ ખબર હતી, એટલે એને પહેલેથી જ અલાર્મ હેક કરી નાખ્યો હતો. યુ ડોન્ટ વરી, હું જાડેજા સાહેબ સાથે વાત કરું છું, એમની હેલ્પથી કંઈક સોલ્યુશન નીકળી શકે એમ છે. વાવ, વોટ અ પરફેક્ટ ટાઈમ. ખેવનાએ બ્લાસ્ટ કરીને બતાવ્યો ખરો. જાડેજા સરનો તો ફોન જ નથી લાગતો. મારે જલ્દી જ કંઈક કરવું પડશે. એકદમ શું થઈ ગયું ભાઈ? નમસ્તે, કેબની સિસ્ટમ હેક થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું? આઈ થિંક આપણે તાત્કાલિક અમદાવાદ નીકળવું પડશે. હા ભાઈ, હું પણ આવું છું. મે બી કંઈક હેલ્પ થઈ શકે. ચાલો આપણે બધા પાછા જઈએ. હવે શું કરવું કંઈ સમજાતું નથી. સોફ્ટવેર એન્જિનિયરથી પણ કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું. મને લાગે છે કે આપણે સાયબર સેલમાં ઇન્ફોર્મ કરી દેવું જોઈએ. સાયબર સેલમાં જાણ કરીશું તો પણ 2-3 દિવસનો સમય લાગશે. મેં શુભને જાણ કરી દીધી છે, કોઈ ને કોઈ રસ્તો લાવશે. તમે શુભને શું કામ ઇન્ફોર્મ કર્યો? કારણ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. કેમ કે શુભ પાસે આપણા કરતાં વધારે ટેકનિકલ નોલેજ છે ને, એટલે. મે આઈ કમ ઇન? નિશા, તું અહીંયા આવ. મને ખબર પડી કે તમે બધા પ્રોબ્લેમમાં છો,
એટલે મારાથી રહેવાયું નહીં. આ પણ બેટા, તારા મેડમને કેમ હેરાન કરી હતી? એક્ચ્યુઅલી ખેવના મેમ ટેકનોલોજીના એક્સપર્ટ છે અને એમની પાસે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ છે. યસ, મેં સાયબર સેલમાં જોબ કરી છે, એના કારણે હું આ બધા ટેકનિકલ ઇશ્યુઝ ઇઝીલી સોલ્વ કરી શકું છું. જોયું હોય તો તમે બેસો અને જુઓ શું સોલ્યુશન આવી શકે એમ છે. મને સર્વરનો એક્સેસ મળી શકે? હા, મેમના લેપટોપમાં ઓલરેડી સર્વર એક્સેસ કરેલું જ છે. ભાભી, આપણે આ રીતે કોઈ પણને સિસ્ટમનો એક્સેસ ના આપી શકીએ. આઈ અન્ડરસ્ટેન્ડ, તમે શું કહેવા માગો છો હું સમજી શકું છું, બટ ડોન્ટ વરી, તમે મારા પર ટ્રસ્ટ કરો, હું કોઈ મિસયુઝ નહીં કરું અને થવા પણ નહીં કરું, એટલે ડોન્ટ વરી, હું ફક્ત તમારી મદદ કરવા જ આવી છું. હા, પણ તમારા કારણે વધારે ડેમેજ થયું તો? પપ્પા, એક તો આપણે પહેલેથી આટલી મોટી પ્રોબ્લેમમાં છીએ અને ખેવના મેમ આપણી હેલ્પ કરી રહ્યા છે ને, તમે એમને જ સવાલો કરો છો. વિપુલભાઈ, એમને એમનું કામ કરવા દો. મે આઈ? કેટલા દિવસ પછી ફરવા માટે આવી હતી? હવે આ ખેવનાના પ્લાનના કારણે મારે પાછું જવું પડશે. થોડા દિવસ હું એમને અલગ રાખીને અહીંયા રહી હોત ને તો મને થોડું ફરવા તો મળ્યું હોત. એક બાજુ તો ખેવના એવું કહેતી હતી કે અમે લોકો અહીંયા આવ્યા છીએ એટલે એનું કામ ઇઝી થઈ જશે, પણ હજુ તો એક જ દિવસ થયો છે. જો એનું કામ બાકી હશે ને તો પછી અમારે પાછા જવાનો કોઈ અર્થ જ નથી. મારે ખેવના સાથે ક્લિયર કરવું જ પડશે. એક્ચ્યુઅલી એક ઇમરજન્સી આવી ગઈ છે એટલે અમે અમારા રૂમ ખાલી કરી રહ્યા છે. તમે આગળનું બુકિંગ કેન્સલ કરી દો. સોરી સર, ગઈકાલે તમને રૂમ સર્વિસ બરાબર ન મળી. પણ સર, અમે બીજો રૂમ સેટ તો કરી આપ્યો હતો. ના ના, એવું જરાય નથી, મારે જવું પડે એમ છે. બાકી તમારી સર્વિસમાં કોઈ જ પ્રોબ્લેમ નહોતી. હે ભગવાન, હવે શું થશે? જો નિશાના મેડમથી આ કામ થઈ ગયું ને તો હું તમારો આભાર ક્યારે નહીં ભૂલું. ખબર નહીં આ ભાભીને શું થઈ ગયું છે. આમ કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કંપનીનું મેઇન લેપટોપ કેવી રીતે સોંપી શકાય? આમ કરતા પણ આમનાથી થશે કે નહીં, મને તો એ પ્રશ્ન છે. જો કે થઈ જાય તો સારું જ છે ને. Sorted. Check it out. Problem solved થઈ ગઈ છે. Excellent. Yes. હેકરે તમારા સિસ્ટમમાં એક બગ એડ કર્યો હતો, એના લીધેથી આ બધા જ પ્રોબ્લેમ થયા. હવે એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. સો એવરીથિંગ ઇઝ સોર્ટેડ. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર. ખરેખર તમે નિશાના મેડમ નહીં પણ અમારા દૂત બનીને આવ્યા છો. થેન્ક યુ સો મચ. યોર વેલકમ. અને હવેથી તમારી સિસ્ટમ કોઈ હેક નહીં કરી શકે અને જો કોઈ પણ હેકરે ટ્રાય કરી તો અલાર્મ વાગશે અને જેથી કરીને તમે તમારી સિસ્ટમ રીસિક્યોર કરી શકશો. અલાર્મ તો પહેલા પણ હતો જ ને? હા, પણ એ ઇઝીલી હેક થઈ શકે એવું હતું અને મેં જે સિસ્ટમ એડ કરી છે એના કારણે હેકર જો હેક કરશે
તને સિસ્ટમ હેક કરવામાં વધારે સમય લાગશે. થેન્ક યુ સો મચ મેમ, યુ આર રિયલી અ જીનિયસ. હું યુગને ઇન્ફોર્મ કરી દઉં, નહીંતર ટેન્શનમાં પાછો અહીંયા આવી જશે. વોટ, બ્રોને કોણે ઇન્ફોર્મ કર્યું? શુભને મેં ઇન્ફોર્મ કર્યું. કમ ઓન પપ્પા, એ લોકો ત્યાં હનીમૂન પર ગયા છે, ત્યાં પણ એમને ડિસ્ટર્બ કરવાની શું જરૂર હતી? ઇટ્સ ઓકે નિશા, હું શુભને ઇન્ફોર્મ કરું છું. યસ મમ, અમે લોકો નીકળી જ રહ્યા છે. ના ના બેટા, તારે પાછા આવવાની જરૂર નથી. બટ મમ. બેટા તું ચિંતા ના કરીશ, અહીંયા આવે બધું બરાબર થઈ ગયું છે, ખેવનાએ બધું સેટ કરી દીધું છે. બટ મમ, મારું મન અહીંયા નહીં લાગે, મને સતત ત્યાંની ચિંતા થઈ રહી છે. જો બેટા, તને એવું લાગતું હોય ને તો તું એકવાર વિપુલ કાકા સાથે વાત કરી લે. હેલો શું? અરે તું અહીંયાનું ટેન્શન ના લે, અહીંયા બધું જ ઓકે છે. તું આરામથી વેકેશન એન્જોય કરીને આવ. ઓકે. Listen guys, શું વાત છે ખેવના, આજે તો તારા દરેક બોલ પર સિક્સર જ વાગી રહી છે. એટલે કે જેમ તું ઈચ્છતી હતી બધું એમ જ ચાલી રહ્યું છે. આ સારું છે, જ્યાં સુધી મને નોકરી ન મળે ત્યાં ત્યાં સુધી એ લોકો ભલે બારગામ રહેતા. ફાઇનલી આપણને રૂમ મળી ગયો. પિયુ, હવે આપણે એક સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરીશું. હવે રાશિ અને શુભને અલગ અલગ કઈ રીતે રાખીશ? જો એ લોકોના રૂમમાં જઈશ તો એમને શંકા જશે. મારે કંઈક પ્લાન બનાવવો પડશે. શું થયું? મારે આઈસ્ક્રીમ ખાવો છે. હું પણ ખાઈશ. એક કામ કરી, આપણે રૂમમાં જ મંગાવી લઈએ. ના, એટલે કે રૂમમાં જો મંગાવીશું ને તો એક્સ્ટ્રા ચાર્જ લાગશે, એના કરતાં આપણે બુફેમાં જઈને ખાઈશું ને તો ચાર્જ નહીં લાગે. એટલે હું આઈસ્ક્રીમ લઈને આવું છું. ના, હું જઈને લઈ આવું. ના ના, તું કેટલું કરીશ મારી માટે? આ વખતે હું તારી માટે આઈસ્ક્રીમ લઈને આવું છું. ક્યારેક તો મને પ્રેમ બતાવવાની તક આપ, બધું તું જ કરી લઈશ. કિશો, અલગ નહીં કરી શકું. મેં તને કહ્યું ને ડાલે, હું રિલેક્સ કર, હું અહીંયા બધું સેટ કરીને બેઠી છું. અરે પણ હવે મારે શું કરવાનું, હું ક્યાં જઉં? મને કહેવા તો દે. પ્રિયંકા, તારે સિગરેટ પીવાની છે.